ઉમરગામ તાલુકાના ખતલવાડી અને નારગોલ ગામ ખાતે એસપી સુનિલ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારમાં હાટ બજારના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા તેમજ માછીમારોને પડતી મુશ્કેલીના પ્રશ્નો રજૂ કરાયા હતા. ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામ તથા નારગોલના મરીન પોલીસ મથક જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની ઉપસ્થિતિમાં યોજાયેલ લોક દરબારમાં ખતલવાડા અને ભીલાડને જોડતા રોડ પર ભરાતા હાટ બજારના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાનો હલ લાવવા ગ્રામજનોએ રજૂઆત કરી હતી. જ્યારે નારગોલ ખાતે યોજાયેલી પોલીસ લોક દરબારમાં માજી સરપંચ જયેશભાઈ બારીએ ભાડાના મકાનમાં આશરો લેતા અસામાજિક ઇસમોનો ત્રાસ દૂર કરવાની રજૂઆતો કરી હતી. જ્યારે નારગોલ માછી સમાજના પ્રમુખ શૈલેષભાઈ માછીએ દરિયામાં માછીમારો સાથે બંધે દુર્ઘટનાના સમયે કોસ્ટગાર્ડની મદદ મળતી નહીં હોવાનું જણાવી આ બાબતે પણ સંબંધિત વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરી માછીમારોને આપત્તિના સમયે કોસ્ટગાર્ડની મદદ મળી રહે તેવી માંગણી કરી હતી. તો સરકારના બજેટની જે સીમા હોય એ હિસાબથી ધીરે ધીરે કરીને આપી રહ્યા છે. તો આપણે દરિયા કિનારા પર રહીએ છીએ અને બધી ચીજો સાથે સાથે એક ચોમાસામાં આજે 9 મહિના છે ત્યારે અમે નારગોલ બંદર પર દરિયા કિનારે લોકો હોય છે, પણ 9 મહિના પછી રાત્રે કોઈ રહીતું નથી. બાયચાન્સ કસકાબનું થયું ત્યાં હુમલો બોમ્બેમાં, એવો દરિયા કિનારો ખુલ્લો હોય છે એમને. સાહેબ ત્યાં કઈ પોલીસ તો મૂકે સાહેબ. સરકાર તરફથી કઈ દમણ કોસ્ટગાર્ડ તરફથી દિવસ નો સાયકલ આવે અને દરિયામાં કોઈ બોટ બુડી જાય, અચાનક એક્સિડન્ટ થઈ બુડી જાય, કેમ થાય એના ક્રૂ મેમ્બર કે જે માણસો હોય એ સાહેબ દિવસ ના હોય તો બચાવી દેવામાં આવે છે કોસ્ટગાર્ડ તરફથી, પણ રાત્રે સાહેબ એમને કોઈ સવલત મળતી નથી. 12 કલાક સાહેબ આમાં કદાચ કોઈ સારો વ્યક્તિ હોય તો કરી શકે કે આપણા હોય, પણ એ દિવસ રાત્રે દરમિયાન પણ એમને કઈ સુરક્ષા મળી રહે કે સેફ્ટીમાં તમને કઈ થાય એવું સાહેબ કઈ કરવું જોઈએ. નેવીને જાગે ને બીજે નેવીવાળા બી આવીને બચાવે એવું કઈ નહીં, પરંતુ એની જે દરિયામાં ગયો છે અને એવો કઈ એની જોડે થઈ ગયો છે એ આપણને કેવી રીતે જાણ પડે કે આપણે એને કોસ્ટગાર્ડને કહી શકીએ? તો સર જીપીએસ જીપીએસ માં કે પછી આ વાયરલેસ કરો કે આમ નજીકમાં હોય તો ખબર પડી જાય છે. પણ રાત થઈ જાય એટલે સાહેબ એમને ખબર પડે ને સાહેબ એની પાસે નહીં પહોંચે તો રાત્રે 8 વાગે જાય તો પહોંચાતો નથી. પણ સર કોઈ માણસ તો રેકોર્ડ રખાતો નથી, એની આઈડી પ્રૂફ લેવાતા નથી, એમાં સ્કેનો છે શું કરવા આવડો કે ક્યાંથી આવડો એ લોકો રિપોર્ટ મળતો નથી. તો ડિપાર્ટમેન્ટને પોલીસને વિનંતી કરું કે દર મહિને રજીસ્ટર મંગાવો, ભાઈ આખા મહિનામાં તમારો ફોન રહ્યા કારણ કે સર એનો રિપોર્ટ હતો જ નથી. અને સાહેબ તમને કહું 2014 ની અંદર એક માણસ યુપીથી આવી અહીંયા મર્ડર પણ થયેલું છે, તો એ સાહેબ આના પર થોડોક પ્રકાશ પાડવો જોઈએ એવું મારું વિનંતી છે. પેલા તો એવું છે કે આજે ભાડવા રહેતો હતો એના માટે આખા રાજ્યમાં એવું હતું કે સર્ક્યુલર રહેતો કે ભાઈ જેટલા બી ભાડવા છે ધારો કે તમે તમારા ભાડો જ નહીં એક જ માટે આવે એ દરિયા કિનારા ઉપર એ ચીજો જરા સેન્સિટિવ થઈ જાય છે. પડે છે એમાંથી એક મોટરસાયકલ વ્યવસ્થિત જઈ શકે એમાં કદાચ ગંભીર કદાચ અકસ્માત થવાની શક્યતા આમાં સાહેબ એ આપણે એક્શન લેવા નથી કહેતા. ભલે સરકાર નો એમાં કેટલો પણ ખર્ચો થાય, જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે, ભલે 100 રૂપિયા ની દારૂ નો ધંધો કરતો હોય, સમાજ માટે અગર ઠીક નથી તો સરકાર કેટલો પણ ખર્ચો થાય અને નવસારી સુરત અમદાવાદ ત્યાં પણ મોકલવું છે તો મોકલીને આવશે એને. પરંતુ વાત ઠીક છે કે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, આપણી જ ગાડીઓ આપણા માણસોની મેન પાવર બેસ્ટ થાય છે, એના માટે વલસાડમાં માંગણી કરવામાં આવેલી છે. મોસ્ટ પ્રોબ્લી થોડા સમય પછી રિઝલ્ટ આવવું જોઈએ સરકાર ખતમ થાય એના વાપસ સુરત લાજપુર યા નવસારી, કારણ કે નવસારી પણ નાની જેલ છે, એમાં આપણા બધા કેદીઓ નથી આવતા, પછી આપણા જેમ થોડા પૂરા થાય આપણે ત્યાં મોકલવો પડે, લાદકો છોડીને અને વાપસ આવવાનું.
તો એ મારે ખરેખર મારી જે કેદી પાર્ટી એના માટે છે મારી ભાષા, તો એ રાત્રે 12 વાગ્યા સુધી વાપસ આવે છે. 7 વાગે જાય પોલીસ. એ જે લોકલ અગર જિલ્લામાં હોય તો કેદીઓ છોડીને 4-5 વાગે આપણે ફ્રી, અને જયારે એની તારીખ પૂરી થાય તો એક બે માણસો ને પણ વાપસ. નારગોલ ગામમાં DSP સાહેબનો ખૂબ ખૂબ આપણો